ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું દૂધીના થેપલા. દૂધીના થેપલા બનાવવા માટે આપણે આ અડધી દૂધી લીધી છે, આપણે 2 કપ આપણે ઘઉંનો લોટ લીધો છે, અને 3-4 મરચાં લીલા આપણે આ રીતે ઝીણા ઝીણા કટરથી કાપી લીધા છે. 1/2 ચમચી હળદર લીધી છે આપણે, અને નમક સ્વાદ પ્રમાણે, અને 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે, અને 3 મરચાં આપણે લીધા કે મરચાં સાથે આપણે સર્વ કરશું તળેલા મરચાંને ચા. તેલ જોઈશે આપણે અને પાણી. પહેલાં આપણે દૂધીને છાલ કાઢી અને ખમણી લેશું. અને આપણે આ રીતે છાલ કાઢી નાખશું. આપણે દૂધીની છાલ કાઢી લીધી છે, હવે આપણે આનાથી ખમણી લેશું. આ રીતે આપણે ખમણ કરી લેશું બધું. આ દૂધી આપણે ખમણી લીધી છે, હવે આપણે એને આ એક કાથરોટમાં નાખી લેશું. હવે આપણે એમાં મરચા નાખી દઈશું લીલા. હળદર નાખી દઈશું અને મીઠું નાખી દઈશું. આ લાલ મરચું નાખી દઈશું. અને તેલ નાખશું મોણ માટે 2-3 ચમચી જેટલું. હવે આપણે આ લોટ એમાં ચારી લેશું. બે કપ લોટ લીધો છે આપણે. ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ જ આપણે લીધો છે. આ લોટ આપણે ચારી લીધો છે, તો પહેલાં આપણે બધું મિક્સ કરી લેવું, કેમ કે દૂધી હોય એટલે પાણી જોઈતા પ્રમાણમાં જ આપણે નાખવાનું છે. આ 1 કપ આપણે પાણી લીધું છે, જરૂર પડશે એ પ્રમાણે આપણે લોટ બાંધવામાં નાખશું, કેમ કે દૂધીમાં પાણી હોય એટલે વધારે જરૂર નહીં પડે. પહેલાં બધું મિક્સ કરી લેશું. થોડુંક આપણે પાણી નાખશું પહેલાં. આપણે રોટલીના લોટથી સહેજ ઓલો હોય કઠણ એવો જ લોટ બાંધવાનો, બહુ ઢીલો નહીં. આ રીતનું આપણે 1/2 કપ જ પાણી જરૂર પડીશ.
આપણે આ રીતનો લોટ બાંધવાનો છે. આ દૂધી છે ને એમાંથી પાણી વધારે નીકળા રાખે, એટલે આમાં મેં 1/4 કપ લોટ થોડોક પાછો નાખ્યો, એટલે આ રીતનો લોટ બાંધવાનો છે આપણે. હવે થોડુંક તેલ નાખી લેશું. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે આને તરત જ બનાવવાના છે થેપલા, નહીતર પછી આ વધારે ઢીલો થતો જશે લોટ. આપણે ચા સાથે સર્વ કરવાના, તો સાઈડમાં આપણે ચા મૂકી દેશું. આપણે દૂધમાં ખાંડને ભૂકી નાખી દીધી, એ ઉકળી ધીમે ધીમે ઉકળશે ત્યાં આપણે થેપલા બનાવી લેશું. આપણે તવી લીધી છે, ગેસ ચાલુ કરશું. આપણે તવી ગરમ થાય ત્યાં સુધી આપણે થેપલા વણી લેશું. આ આપણે કોરો લોટ લીધો છે, આ લોટ આપણો તૈયાર થઈ ગયો છે. એમાંથી આપણે એક આ રીતનું લૂવું લેશું. આ લોટ બહુ જલ્દી ઢીલો થઈ જાય છે, એટલે એને ફટાફટ જ આપણે બનાવવા પડે. જે સાઈઝના આપણે બનાવવા હોય એ સાઈઝનો લૂવો લેવાનો છે, પછી આ રીતે લોટવાળો કરવાનો. પછી આપણે વણી લેશું. સેજ આપણે આને જાડા રાખવાના છે, મીડિયમ, બહુ પાતળા નહીં કરવાના. આ રીતના હવે આપણે તવી ઉપર નાખશું. ઉપર તેલ નાખશું. હવે આપણે દૂધી હોય ને એને લીધે બહુ લોટ ઢીલો થઈ જાય છે, એટલે એને આપણે તરત જ બનાવવા પડે, નહીં તો વધારે ઢીલો થઈ જાય લોટ. આ રીતે આપણે થેપલા શેકી લેવાના છે અને પ્લેટમાં કાઢી લેશું. આપણે એને સાઈડમાં રાખી દઈશું અને બીજું બનાવશું. આપણે આ તમે જોઈ શકો છો, લોટ એમ એકદમ ઢીલો જ થયા કરતો હોય છે દૂધીને લીધે, કેમકે દૂધીમાં પાણી હોય વધારે પડતું, એટલે તરત જ બનાવી નાખવાના આપણે. અને કોરો લોટ એટલે જ આપણે થોડો વધારે જરૂર પડે તો લેવાનો, કેમકે એ થઈ જાય સરખો, પછી બધો લોટ એમાં એબ્ઝોર્વ થઈ જાય. આ ખાવામાં સરસ લાગે છે. આ આપણે થેપલા બનાવી લીધા છે અને ચા પણ આપણો ઉકળી ગયો છે. હવે આપણે કાઢી લેશું. ચામાં આપણે આદુ નાખી દઈશું. આદુ હંમેશા છેલ્લે જ નાખવાનું,
કેમ કે આદુ વધારે ઉકળે તો ચા ક્યારેક ફાટી જાય એટલે. હવે આપણે મરચા તળી લેશું. ચાનો ગેસ આપણે બંધ કરી દઈશું. આ મરચા છે એને આપણે આ રીતે વચ્ચેથી બે ફાડા કરી લેશું, આ રીતે કાપી લેશું. આ રીતે એને આપણે લોઢીમાં તળી લેશું. એમાં થોડું તેલ નાખશું. આ તળેલા મરચા સરસ લાગે છે થેપલા જોડે. બે સાઈડ આપણે તળી લેવાના ફેરવીને. આ રીતે લોઢીમાં તળેલા મરચા સરસ લાગે છે. બે સાઈડ આ રીતે શેકી લેવાના ફેરવીને. હવે આને આપણે કાઢી લઈશું વાટકામાં. આ મરચામાં આપણે થોડું નમક છાંટી દઈશું. મીઠું છાંટી લેશું અને સાઈડ પર રાખી દઈશું આપણે આ બે. આપણે આ ચાને ગાળી લેશું. આપણા થેપલા ચા અને મરચા તળાઈ ગયા છે. હવે આપણે સર્વ કરી લેશું. આ એક પ્લેટ લીધી છે આપણે, એમાં સર્વ કરીશું. સાઈડમાં આપણે મરચા રાખી દઈશું તળેલા. તૈયાર છે આપણા દૂધીના થેપલા ચા અને તળેલા મરચા. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે કેવા લાગ્યા તમને દૂધીના થેપલા.